હાલ વિદ્યાર્થી મિત્રો હું છું નીતિશ બારે આપણે ધોરણ બાર વિષય ફિઝિક્સ અને જેનું ચેપ્ટર નંબર વન વિદ્યુત બારો અને ક્ષેત્રોની ચર્ચા કરી રહ્યા છે તો તેની અંદર આજે આપણે ટૉપિકનું નામ છે સતત વિદ્યુત બાર વિતરણની ચર્ચા કરવાની છે તો તેના આપણને ત્રણ પ્રકાર આપેલા છે પહેલો છે રેખીય વિદ્યુત બાર વિતરણ ત્યારબાદ પૃષ્ઠ વિદ્યુત બાર વિતરણ અને ત્યારબાદ કદ વિદ્યુત બાર વિતરણની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે તો તેની અંદર આપણે સૌ જોઈશું રેખીય વિદ્યુત ભાર વિતરણની આપણે વાત કરીશું તો તેની વ્યાખ્યા જોઈશું તો કોઈ રેખા પર સતત રીતે પથરાયેલા વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર વિતરણ કહે છે અને ત્યારબાદ વિદ્યુત ભારિત રેખા પર એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહે છે ત્યારબાદ તેનો સિમ્બોલ એટલે કે સંજ્ઞા આપણને રેખીય વિદ્યુત વિદ્યુત ભારની રેખીય ઘનતાનો સિમ્બોલ છે લેમડા ઇઝ ઇક્વલ ટુ એની ફોર્મ્યુલા છે ડેલ્ટા કેપિટલ ક્યુ અપોન ડેલ્ટા સ્મોલ એલ થશે ત્યારબાદ તેનો આપણે વિદ્યુતમાં નિરીખીય ઘનતાનો એસા એકમ થશે અહીંયા એની ફોર્મ્યુલા મુજબ જ આપણને ખ્યાલ આવી છે કે અંશમાં કેપિટલ ક્યુ વિદ્યુતભારનો એકમ કુલમ થશે ત્યારબાદ છેદમાં સ્મોલ એલ લંબાઈનો એકમ એટલે કે મીટર થશે તો પરિણામે તેનો એસા એકમ કુલમ પર મીટર થશે ત્યારબાદ રેખે વિદ્યુતભાર વિતરણમાં ઉદ્ભૌ લીધે ઉદ્ભૌત વિદ્યુત ક્ષેત્રની આપણે ચર્ચા કરીશું તો તેની અંદર અહીંયા આપણને આકૃતિ આપેલી છે તો તેની તેની આકૃતિની અંદર તેની આકૃતિની આપણે ચર્ચા કરીશું તો તેની અંદર અહીંયા એક રેખા કે જેને આપણે ઘણા બધા ડેલ્ટા સ્મોલ એલ લંબાઈના સૂક્ષ્મ ખંડોમાં આપણે વિભાજિત થયેલી આપણે અહીંયા કલ્પવાની છે ત્યારબાદ તેમનો એક તેમનો એક ડેલ્ટા સ્મોલ એલ લંબાઈનો સૂક્ષ્મ ખંડ આપણને ધ્યાનમાં લેવાનો છે તો આપણને ખ્યાલ છે કે તેના પર રહેલો વિદ્યુતભાર આપણને વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા બરાબર ડેલ્ટા કેપિટલ ક્યુ અપોન ડેલ્ટા સ્મોલ એલની ફોર્મુલા પરથી મળશે કે આની પરથી આપણે ડેલ્ટા કેપિટલ ક્યુને શોધતા કરતા બનાવીશું તો આપણને ડેલ્ટા ક્યુ કેપિટલ ક્યુ બરાબર લેબડા ઇન્ટુ ડેલ્ટા એલ આપણને મળશે કે જે આપણને ડેલ્ટા સ્મોલ એલ લંબાઈના સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુત ભાર છે અહીંયા ત્યારબાદ ત્યારબાદ આપણને તેનો સ્થાન સદીશ પણ ઉગમ બીનું સ્થાપેક્ષ અહીંયા સ્મોલ આર વેક્ટર આપેલો છે તેમજ આપણે વિદ્યુત બાર વિતરણની અંદર કે બહાર આપણે બિંદુ પીને ધ્યાનમાં લેવાનું છે તો તે બિંદુ પીનો ગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશ પણ આપણને આ કેપિટલ આર વેક્ટર આપેલો છે ત્યારબાદ અહીંયા ડેલ્ટા એલ લંબાઈના સૂક્ષ્મ ખંડથી તે બિંદુ પી વચ્ચેનું અંતર પણ આપણને સ્મોલ આર ડેસ આપેલું છે મિત્રો તો તે પરથી આપણે જે ડેલ્ટા કેપિટલ ક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડેલ્ટા સ્મોલ એલ વિદ્યુત બારને લીધે બિંદુ પી બિંદુ પી પાસે કુલંબના નિયમ મુજબ વિદ્યુત ક્ષેત્રની આપણે ચર્ચા અગાઉ કરી ચૂક્યા છે તેની ફોર્મ્યુલા ફોર્મ્યુલા પ્રમાણે તેની ફોર્મ્યુલા પ્રમાણે ડેલ્ટા ઈ કેપિટલ ઈ વેક્ટર બરાબર સ્મોલ કે ડેલ્ટા કેપિટલ ક્યુ અપોન સ્મોલ ડેશ ડેસ હોલનો સ્ક્વેર ઇન્ટુ સ્મોલ આર ડેસનો કેરેટ એટલે કે તેની દિશામાંનો એકમ સદીશ કે જે આપણને અહીંયા ડેલ્ટા સ્મોલ એલ લંબાઈના સૂક્ષ્મ ખંડથી બિંદુ પી તરફની દિશામાંનો એકમ સદીશ આપણને અહીંયા દર્શાવેલો છે સ્મોલ આર ડેશ કેરેટ કે જે છે ત્યારબાદ આગળ એનું સાદુ રૂપ આપીશું તો સ્મોલ કે સ્મોલ કે થશે ડેલ્ટા ક્યુની જગ્યાએ આપણે અહીંયા લેમડા ઇન્ટુ ડેલ્ટા સ્મોલ એલ મૂકવાનું છે ત્યારબાદ છેદમાં સ્મોલ આર ડેસ હોલનો સ્ક્વેર ઇન્ટુ સ્મોલ આર ડેશ કેરટ થશે ત્યારબાદ મિત્રો આપણે અહીંયા સંપાતપણાના સિદ્ધાંત મુજબ વિદ્યુતભાર વિતરણના લીધે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર એટલે કે આપણે એક સૂક્ષ્મ ડેલ્ટા એલ લંબાઈના સૂક્ષ્મ ખંડની જ વાત કરીએ પરંતુ આખી રેખાની આપણે વાત કરીશું તો બધાનો સરવાળો કરવો પડશે એટલે કે સંપાદપણાના સિદ્ધાંત મુજબ ઈ કેપિટલ ઈ વેક્ટર બરાબર સીગમા ડેલ્ટા સ્મોલ એલ એટલે કે આખી રેખાને આપણે વાત કરવાની છે તો તેની ફોર્મ્યુલા સ્મોલ કે લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા સ્મોલ એલ અપોન સ્મોલાર ડેસ હોલનો સ્ક્વેર ઇન્ટુ સ્મોલ આર ડેસ કેરડ થશે ત્યારબાદ આ સરવાળાને આપણે સંકલન સ્વરૂપે લખીએ તો કેપિટલ ઇ વેક્ટર બરાબર ઇન્ટીગ્રેશન સ્મોલ એલ સ્મોલ કે લેમડા ડીએલ અપોન સ્મોલ આર ડેસ હોલ સ્ક્વેર ઇન્ટુ સ્મોલ આર ડેસ કેરડ થશે તો મિત્રો આપણે આ રેખીએ વિદ્યુત ભાર વિતરણની ચર્ચા કરી તેવી જ રીતે સિમિલર જ આપણે પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણની આપણે ચર્ચા કરીશું તો કોઈ પૃષ્ઠ પર સતત રીતે પથરાયેલા વિદ્યુત બારને પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ કહે છે ત્યારબાદ વિદ્યુત બારી પૃષ્ઠ પર એકમ પૃષ્ઠ એકમ પૃષ્ઠ દીઠ વિદ્યુત બારને વિદ્યુત બારની પૃષ્ઠ ઘનતા કહે છે એટલે કે તેનો સિમ્બોલ સિગમા છે એટલે કે સિગમા બરાબર ડેલ્ટા કેપિટલ ક્યુ અપોન ડેલ્ટા કેપિટલ કેપિટલ એસ કે જેની ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા પરથી જ આપણને તેનો એસા એકમ તેનો એસા એકમ મળશે અંશમાં વિદ્યુતભાર કેપિટલ ક્યુ વિદ્યુતભારનો એકમ કુલમ અપોન છેદમાં આ ડેલ્ટા એસ એટલે કે ક્ષેત્રફળ કે જેનો એકમ છે મીટરનો સ્ક્વેર તો પરિણામે તેનો એસા એકમ થશે એસા એકમ થશે કુલમ પ્રતિ મીટરનો સ્ક્વેર થશે ત્યારબાદ પૃષ્ઠ વિદ્યુતભાર ને લીધે ઉદ્ભવત વિદ્યુત ક્ષેત્રની ચર્ચા પણ આપણે અગાઉ જેવી રીતે કરી રેખી વિદ્યુતભાર વિતરણની જેમ જ કરવાની છે તો તેની અંદર પણ કે જે આપણને અહીંયા એક પૃષ્ઠ આપેલું છે જેને આપણે જેને આપણે સૂક્ષ્મ ડેલ્ટા એસ પૃષ્ઠ જેટલા સૂક્ષ્મ પૃષ્ઠ ખંડમાં આપણે વિભા થયેલું અહીંયા કલ્પવે કલ્પેલું છે તેમનો એક ડેલ્ટા એસ જેટલો સૂક્ષ્મ પૃષ્ઠ ધરાવતો આપણે ખંડ લેવાનો છે તો તે ડેલ્ટા એસ ડેલ્ટા એસ જેટલા સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુત ભાર પણ આપણે અગાઉ ચર્ચા કરી તેમજ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ની ફોર્મ્યુલા પરથી આપણને સિગ્મા બરાબર ડેલ્ટા કેપિટલ ક્યુ આપણને ડેલ્ટા એસ પરથી ડેલ્ટા ક્યુને સૂત્ર કરતાં બનાવીશું તો આપણને સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ કે જે અહીંયા આવે પર સૂક્ષ્મ પૃષ્ઠખંડ પરનો વિદ્યુત ભાર આપણને મળી જશે ત્યારબાદ તે ઉગમ બી ન્યૂઝ આપેક્ષશે જેટલા સ્થાન સુધી સાપે આપે આ સ્થાન સુધી શા આવેલું છે સ્મોલ R જેટલા સ્થાન સુધી આવેલો છે તે ત્યાં ત્યારબાદ અગાઉ જેમ ચર્ચા કરી તેમજ તેમજ આપણે વિદ્યુતભાર વિતરણની અંદર કે બહાર બિંદુ પી લેવાનું છે તો તેનું સ્થાન સદિશ પણ ઉગમ બિંદુની સાપેક્ષ આપણને કેપિટલ આર આપેલું છે ત્યારબાદ આપણને અહીંયા સૂક્ષ્મ પૃષ્ઠખંડ ડેલ્ટા એસથી તે બિંદુ પી વચ્ચેનું અંતર આપણને સ્મોલ આર ડેસ આપેલું છે ત્યારબાદ આપણને આગળની ગણતરીની વાત કરીશું તો વિદ્યુતભાર ડેલ્ટા કેપિટલ ક્યુ બરાબર સીગમાં ડેલ્ટા કેપિટલ એસ વિદ્યુત ભારના લીધે બિંદુ પી પાસે કુલમના નિયમ મુજબ વિદ્યુત ક્ષેત્ર જેમ રેખીની વિદ્યુત ભાર વિતરણની ચર્ચા કરી તે પ્રમાણે જ ડેલ્ટા ઇ વેક્ટર બરાબર સ્મોલ કે ડેલ્ટા ક્યુ અપોન સ્મોલ આર ડેસ હોડનો સ્ક્વેર ઇન્ટુ સ્મોલ આર ડેસ થશે તો મિત્રો અહીંયા સ્મોલ આર ડેસ કે જે એકમ સદીશ તે પણ અહીંયા સૂક્ષ્મ પૃષ્ઠખંડ ડેલ્ટા એસથી તે બિંદુ પી તરફની દિશામાંનો એકમ સદિસ છે ત્યારબાદ હવે અગાઉ કર્યું તેમજ સંપાદપણાના સિદ્ધાંત મુજબ વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુતભાર વિતરણના લીધે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ કેપિટલ ઈ વેક્ટર બરાબર આપણે હવે સમગ્ર પૃષ્ઠની આપણે વાત કરવાની એટલે કે બધા પૃષ્ઠખંડો ડેલ્ટા એસ જેવા બધા પૃષ્ઠખંડોનો સરવાળો કરવાનો હોવાથી સંપાદપણાના સિદ્ધાંત મુજબ વિદ્યુતભાર વિતરણને લીધે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ ઈ વેક્ટર બરાબર સિગ્મા એસ

કદ વિદ્યુત ભાર વિતરણની આપણે વાત કરવાની છે તો મિત્રો રેખા વિદ્યુત ભાર વિતરણની અંદર આપણે રેખાની વાત કરી પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણની અંદર આપણે પૃષ્ઠની વાત કરી તેવી જ રીતે આપણે અહીંયા કદ વિદ્યુત ભાર વિતરણની અંદર આપણે કદની વાત કરવાની છે તો તેની અંદર કોઈ કદ કોઈ કદ પર કોઈ કદ પર સમાન રીતે કોઈ વિદ્યુત ભાર પથરાયેલો હોય તો તેને કદ વિદ્યુત ભાર વિતરણ કહે છે અગાઉ આપણે ચર્ચા કરી તેમજ અહીંયા રેખી વિદ્યુત ભાર વિતરણની અંદર કોઈ રેખા પર સતત રીતે પથરાયેલો વિદ્યુત ભાર હતો તો તેને આપણે રેખા વિદ્યુત ભાર વિતરણ કહેતા હતા તેવી રીતે પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણની અંદર કોઈ પૃષ્ઠ પર સતત રીતે પથરાયેલા વિદ્યુત ભારને આપણે પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ કહેતા હતા સિમિલર તેવી જ રીતે કોઈ કદ પર સતત રીતે પથરાયેલા વિદ્યુત ભારને આપણે અહીંયા કદ વિદ્યુત ભાર વિતરણ કહીશું તો તેની આગળ આપણે ચર્ચા કરીશું તો તેની અંદર વિદ્યુત ભારિત કદ પર એકમ કદ દીઠ ઉદ્ભવતા વિદ્યુત ભારને વિદ્યુત બારની કદઘનતા કહે છે ત્યારબાદ તેની સંજ્ઞા જે આપણને અહીંયા રો આપેલી છે એટલે કે રો બરાબર એની ફોર્મ્યુલા થશે રો બરાબર ડેલ્ટા કેપિટલ ક્યુ અપોન ડેલ્ટા અહીંયા વી થશે ત્યારબાદ આની ફોર્મ્યુલા પરથી જ આપણને તેનો એસઆઈ એકમ પણ મળી જશે તેનો એસઆઈ એકમ વિદ્યુત ભાર કેપિટલ ક્યુનો એકમ થશે કુલમ છેદમાં અહીંયા કદ હોય હોવાથી તેનો એકમ થશે મીટરનો ક્યુબ થશે એટલે કે ઘન થશે તો તેના પરથી જ આપણે આગળ કદ વિદ્યુત ભાર કદ વિદ્યુત બહાર વિતરણને લીધું ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની આપણે ચર્ચા કરીશું તો તેની અંદર આકૃતિ કૃતિ આપણે જોઈશું તો અહીંયા એક અવકાશમાં કોઈ એક કદ લીધેલું છે તેને આપણે સૂક્ષ્મ કદખંડોમાં વિભાજિત વિભાજીત કરેલું છે તેમાંનો આપણે એક સૂક્ષ્મ કદખંડ ડેલ્ટા વી જેટલો સૂક્ષ્મ કદખંડ લીધેલો છે તો તેનો આપણે ઉગમ બદનું સાપેક્ષ સ્થાન સદી આપણને આપેલો છે સ્મોલ આર વેક્ટર આપેલો છે ત્યારબાદ આપણે વિદ્યુતભાર વિતરણ ત્યારબાદ અગાઉ ચર્ચા કરી તેમજ તેના આ જે ડેલ્ટા વી જેટલા સૂક્ષ્મ કદખંડ પરનો વિદ્યુત ભાર પણ આપણને વિદ્યુતભારની કદગનતાના ફોર્મ્યુલા રો બરાબર ડેલ્ટા કેપિટલ ક્યુ અપોન ડેલ્ટા વી પરથી ડેલ્ટા ક્યુને સૂત્ર કરતા બનાવીશું તો રો ડેલ્ટા વી પ્રમાણે મળી જશે અહીંયા ડેલ્ટા કેપિટલ ક્યુ બરાબર રો ડેલ્ટા વી થશે ત્યારબાદ વિદ્યુતભાર વિતરણની અંદર કે બહાર આપણે બિંદુ પી લેવાનું છે તો તેનું સ્થાન સદી પણ ઉગમ સાપેક્ષ આપણને કેપિટલ આર વેક્ટર આપેલો છે ત્યારબાદ અહીંયા ડેલ્ટા વી જેટલા સૂક્ષ્મ તે બિંદુ પી વચ્ચેનું અંતર આપણને સ્મોલ આર ડેસ આપેલું છે તો ત્યારબાદ આપણે તેની આગળ ચર્ચા કરીએ તો ડેલ્ટા કેપિટલ ક્યુ બરાબર રો ડેલ્ટા વી વિદ્યુત ભારેને લીધે બિંદુ પી પાસે કુલમના નિયમ મુજબ વિદ્યુત ક્ષેત્ર અગાઉ જેમ કર્યું તેમજ ડેલ્ટા કેપિટલ ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ કે ડેલ્ટા કેપિટલ ક્યુ અપોન સ્મોલાર ડેસ હોલનો સ્ક્વેર ઇન્ટુ સ્મોલાર ડેસ કેરેટ કે જે આપણને અહીંયા ડેલ્ટા વી સૂક્ષ્મ કદ ખંડથી તે બિંદુ પીની દિશામાંનો એકમ સદેશ આપણને આપેલો છે ઇઝ ઇક્વલ ટુ સ્મોલ કે ડેલ્ટા ક્યુની જગ્યાએ રો ડેલ્ટા વી અપોન સ્મોલ આર ડેસ હોલનો સ્ક્વેર ઇન્ટુ સ્મોલ આર ડેસ કેરેટ થશે ત્યારબાદ આપણે સમગ્ર કદની આપણે વાત કરીશ તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ વિદ્યુતભાર વિતરણના લીધે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ ઈ વેક્ટર બરાબર સિગ્મા વી એટલે કે સમગ્રનો આપણે સૂક્ષ્મ ડેલ્ટા વી જેટલા કતખંડનો સરવાળો આપણે કરવાનો છે તો સ્મોલ કે ઇન્ટુ રો ડેલ્ટા સ્મોલ વી ડેલ્ટા વી અપોન સ્મોલ આર ડેસ હોલ સ્ક્વેર ઇન્ટુ સ્મોલ આર ડેસ કેરળ થશે ત્યારબાદ આ સરવાળાને આપણે સંકલન સ્વરૂપે લખતા કેપિટલ ઈ વેક્ટર બરાબર ઇન્ટિગ્રેશન વી સ્મોલ કે રો ડેલ્ટા વી અપોન સ્મોલ આર ડેસ સ્ક્વેર ઇન્ટુ સ્મોલ સ્મોલાર ડેસ એનો ક્યાર થશે તો મિત્રો આપણે મિત્રો આપણે કદ વિદ્યુત ભાર વિતરણની વાત કરી એની અગાઉ આપણે પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણની વાત કરી ત્યારબાદ તેની અગાઉ સૌપ્રથમ આપણે રીખે વિદ્યુત ભાર વિતરણની વાત કરી હતી મિત્રો તો બીજા અગાઉ આપણે નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ એક્ઝામ્પલ કે નેક્સ્ટ બેઝિક નોલેજની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું મિત્રો